ગોલ્ડનની એમબી આર્ટસ કોલેજમાં ભાજપના પૂર્વ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાના ડમીકાંડને લઈને ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ નિવેદન આપ્યું હતું. ગોંડલની એમબી આર્ટસ કોલેજમાં ભાજપના પૂર્વ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાના ડમીકાંડને લઈને ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ નિવેદન આપ્યું હતું. ભરત પંડ્યાએ નિવેદન આપતા કહ્યું હતું કે ગેરરીતિ બાબતે સરકાર કોઈને સાવરવા માંગતી નથી તેવો સ્પષ્ટ નિર્દેશ આપ્યો હતો. વધુમાં તેને કહ્યું હતું કે સમગ્ર મામલાની તપાસ કુલપતિ કક્ષાથી કરવામાં આવી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ કડક કાર્યવાહી કરવામાં આવશે. મહત્વનું છે કે ગાંડલ કડભીકાંડ અને ભાજપના અગ્રણી અલ્પેશ ઢોલરિયાને બચાવવાના પ્રયાસો થતા હોય તેવું સ્પષ્ટ ચિત્ર થઈ રહ્યું છે. ત્યારે પ્રવક્તાએ પણ સમગ્ર મામલો સરકાર પર ઢોળી દીધો હતો. સરકાર કોઈને સાવરવા માંગતી નથી કહીને સંગઠને કોઈ કાર્યવાહી કરી ન હોવાનો નિર્દેશ કર્યો હતો. ભરત ભરડવા, ZSTV, રાજકોટ. જો મેં પહેલા જ કહ્યું, રાજ્ય સરકાર કોઈ પણ પ્રકારની ગેરરીતિમાં કોઈ પણ હશે એને ક્યારેય છોડશે નહીં. આ કોઈ પણ તપાસ છે પારદર્શક કરીએ છીએ, એમાં કોઈને છાવરવાનો પ્રશ્ન ક્યારેય આવશે નહીં કે આવવાનો છે નહીં. અને રાજ્ય સરકાર જે કંઈ હશે, જે કંઈ ગુનેગાર હશે, જેણે ગેરરીતિ કરી હશે, એના ઉપર એક્શન લેશે. જો સંપૂર્ણ બનાવની તપાસની એ VC કે જે તે ઓથોરિટીને ખબર હોય, પરંતુ અમને રાજ્ય સરકાર ઉપર વિશ્વાસ છે કે જે કંઈ કરશે એ યોગ્ય જ કરશે. સરકાર જ્યારે કોઈને છાવરવા માંગતી ન હોય, કોઈ પણ વ્યક્તિએ ગેરરીતિ કરી હોય એની ઉપર એક્શન લેતી હોય, ત્યારે અમને વિશ્વાસ જ હોય કે રાજ્ય સરકાર યોગ્ય પગલાં લેશે. કોઈ પણ હશે, સરકાર ન્યાયી રીતે કોઈ પણ ઉપર જે કઈ ગેરરીતિમાં હશે એના ઉપર એક્શન લેશે.